त्रिकोणमिति में आपणे रेडियन मापमांथी डिग्री मापमां अने डिग्री मापमांथी रेडियन मापमां कन्वर्ट करवानी रीत जोई एना परना एक डजन दाखला जोई गया पहली एक्सरसाइज में। आजे आपणे बीजी एक्सरसाइज शुरू करीए छीए। आ दाखलाओ तमे जे 10मा धोरणमां भणी गया छो एना ए ज दाखलाओनुं पुनरावर्तन छे। मारे एमां जे गणतरी करवानी शॉर्टकट रीत तमने बतावानी छे अने एमां आपणे एक नियम आजे भणवानो छे, बहु ज अगत्यनो नियम छे, जे नियम छे ऑल एस टी सी। फरी याद राखो मित्रो, ऑल एस टी सी। हवे आ ऑल एस टी सी नो नियम एटले शुं एनी विगतवार तमने वस्तु बताई दो। आ याम समतल नी अंदर मानी लो कि आ एकम वर्तुळ आवो होय तो आ एकम वर्तुळ मां અને આપણે પ્રારંભ બિંદુ A અને આને A ડેશ કહીએ છીએ અને B અને B ડેશ કહીએ છીએ। આ પ્રારંભ બિંદુ છે, આ દિશાને ધન દિશા અને આ દિશાને ઋણ દિશા કહેવાય। આ ધન દિશા, આ ઋણ દિશા, જેની વિગત આપણે ચર્ચા પછી કરીશું। હવે આના યામ 01 થાય, તમે જાણો છો આના 0 -1 થાય, પણ એની અત્યારે જરૂર નથી। આના 10 આના -10 પણ એની વિગત પછી જરૂર છે, અત્યારે એની જરૂર નથી। અત્યારે મારે તમને ઓલ એસટીસીના નિયમનો અર્થ ઘટન સમજાવવું છે અને એના માટે તમને સ્લોગન આપી છે। હવે આ પહેલું ચરણ છે, અમારે એક્સ યામ ધન, વાય યામ ધન, એટલે આની નિશાની પ્લસ પ્લસ હોય, આમાં માઇનસ પ્લસ હોય, આ માઇનસ અને માઇનસ હોય અને આમાં એક્સ યામ ધન, વાય યામ ઋણ હોય ચોથા ચરણમાં। આ ચરણ છે તમે જાણો છો, આને પહેલું ચરણ કહેવાય, આ બીજું ચરણ અને આ છે ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ છે। હવે જો એકમ વર્તુળ પરના કોઈ પણ બિંદુને ત્રિકોણમિતિય બિંદુ કહેવાય। યાદ રાખો ત્રિકોણમિતિય બિંદુ એટલે શું? એકમ વર્તુળ પર આવેલા પ્રત્યેક બિંદુને ત્રિકોણમિતિય બિંદુ કહેવામાં આવે છે અને ત્રિકોણમિતિય બિંદુના કોઈ પણ યામ એક્સ યામને કોસ અને વાય યામને સાઈન કહે છે। યાદ રાખો અત્યાર સુધી કોસ અને સાઈન તમે કાટકોણ ત્રિકોણના ગુણોત્તર સ્વરૂપે ભણેલા હતા 10મા ધોરણમાં। હવે એને વિધેયના સ્વરૂપમાં આપણે જોઈશું। મૂળ વસ્તુ એની એ છે, એનું સ્વરૂપ બદલાશે, આપણે ત્રિકોણમિતિને થોડા ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। હવે ત્રિકોણમિતિય બિંદુનો એક્સ યામ એટલે કોસ થીટા, વાય યામ એટલે સાઈન થીટા, એટલે આ કોસ છે, આ સાઈન છે। યાદ રાખો આના કોઈ પણ બિંદુ P હોય તો એનો એક્સ યામ કોસ કહેવાય, વાય યામ સાઈન કહેવાય। આ યાદ રાખો, એક્સ યામ કોસ, વાય યામ સાઈન। હવે જુઓ આ કોસ, આ સાઈન, હવે સાઈન ભાગ્યા કોસ કરો, વાય યામ ભાગ્યા એક્સ યામ કરો તો ટેન મળે, એક્સ યામ ભાગ્યા વાય યામ કરો તો કોટ મળે, અને 1/xm કરો તો 1/cos એટલે sec મળે, આ 1/ym ym એટલે sin, 1/sin એટલે cosec મળે। તો એનો મતલબ આમાં આ બંને ચિહ્ન ધન છે, આના ભાગ્યા આ કરો તો ધન આવે, આના ભાગ્યા આ કરો તો ધન આવે, 1/ ધન કરો તો ધન આવે, 1/ ધન કરો તો ધન આવે। એનો મતલબ પહેલા ચરણમાં બધા જ વિધેયો ધન હોય છે। તો હવે આનો મતલબ ઓલ, તો યાદ રાખો મિત્રો આ છે ઓલ નો અર્થઘટન। ઓલ એટલે પહેલા ચરણમાં બધા વિધેયો ધન હોય છે, તો આ ઓલ નો મતલબ થયો કે પ્રથમ ચરણમાં બધા વિધેયો ધન હોય છે। ઓલ, બધા જ વિધેયો પહેલા ચરણમાં ધન હોય છે, બધા જ વિધેયો પહેલા ચરણમાં ધન હોય છે। હવે બીજા ચરણમાં આ કોસ ઋણ સાઈન ધન, કયો કોસ ઋણ સાઈન ધન, એક્સ યામ ઋણ છે, વાય યામ ધન છે, કોસ ઋણ સાઈન ધન। હવે સાઈન ભાગ્યા કોસ એટલે ટેન, તો ધન ભાગ્યા ઋણ એટલે ઋણ થાય, ટેન ઋણ થયું। કોટ, કોસ અપોન સાઈન એટલે માઇનસ છેદમાં પ્લસ, તો માઇનસ થયું તો કોટ પણ ઋણ થયું, 1/ માઇનસ તો સેક પણ ઋણ થયું, અને કોસેક ધન થયું। તો આમાં મિત્રો આ સાઈન અને કોસેક આ બે વિધેયો ધન હોય, બાકી બધા ઋણ,
तो आने साइन नो व्यस्त विधेय कोसेक छे तो आने याद રાખવામાં s કયો s એટલે સાઈન આ જેમ ઓલ હતું તો આમાં આપણે s કીધે s એટલે સાઈન અને નું વ્યસ્ત કોસેક આ બે સમજવાના તો આ બીજા ચરણમાં આનો મતલબ થયો બીજા ચરણમાં સાઈન અને કોસેક વિધેયોદન તો આનો મતલબ આ થયું બીજું ચરણ તો બીજા ચરણમાં साइन अने कोसेक कोसेक धन होय छे एस नो मतलब साइन अने कोसेक हवे त्रीजो चरण जो कोस नो साइन नो टेन એટલે साइन ભાગ્યા કોસ ઋણ ભાગ્યા ઋણ ધન થઈ જાય એટલે टेन અને કોટ બે ધન બાકી બધા ઋણ તો અહીંયા અને ટી કહી દઈએ તો ટી નો મતલબ ત્રીજો ચરણ માં મતલબ આ ત્રીજો ચરણ ત્રીજા ચરણ માં टेन અને કોટ हमेशा धन होय छे याद राखो टी नो मतलब त्रीजा चरण मा टेन अने कोट हमेशा धन होय छे आमा जो कोस धन साइन ऋण टेन એટલે साइन अपॉन कोस ऋण अपॉन तो टेन ऋण થશે कोट ऋण થશે सेक धन થશે અને કોસેક ઋણ થશે તો ધન કયા થયા કોસ અને સેક બે તેના માટે સી तो सी नो मतलब थयो cos અને sec તો આ ત્રીજું હતું એટલે કે આ ચોથું તો ચોથા સી નો મતલબ આ ચોથું ચરણ ચોથા ચરણમાં cos એટલે cos અને sec હંમેશા ધન હોય છે તો આ ઓલ STC નો નિયમ થયો કે કયા ચરણમાં કયા વિધેયો ધન હોય છે એનું તમારે યાદ રાખવાનું બાકીના બધાનું ધન સિવાયના જેટલા હોય એટલા ઋણ ऑल एस टी सी तो याद रखो मित्रों ऑल पहलू चरण एस बीजो चरण टी त्रीजो चरण सी चौथो चरण ऑल एस टी सी ऑल एस टी सी ऑल એટલે પહેલા ચરણમાં બધા વિધેયો ધન s એટલે બીજા ચરણમાં sin cosec ધન બાકી બધા ઋણ ત્રીજામાં tan cot ધન બાકી બધા ઋણ ચોથામાં cos અને sec ધન બાકી બધા ઋણ तो आने ऑल एसटीसी नो नियम कहे छे याद रखो आ नियम ऑल एसटीसी नो छे आने टूक में आपने आ रीते मैं समझावानो प्रयत्न करेलो छे आने क्यांय लखवानी जरूर नथी सीधो मगज में लखो ऑल एसटीसी अर्थ एक बार फरीथी कही देऊ छु मित्रों आ दूर कर्या पछी ऑल એટલે પહેલા ચરણમાં બધા જ વિધેયો ધન s એટલે બીજા ચરણમાં sin અને cosec ધન બાકી બધા ઋણ t એટલે ત્રીજા ચરણમાં tan cot ધન બાકી બધા ઋણ અને c એટલે ચોથા ચરણમાં cos અને sec ધન બાકી બધા ઋણ તો આ એક જ નિયમનો ઉપયોગ કરીને આપણે આ સાત દાખલાઓ ગણવાના છે તો પહેલા સાત દાખલામાં તો એક્ઝામ્પલ નંબર 1 આપણે જોઈશું પહેલો દાખલો આપેલું શું છે એ જોઈ લો cos x -1/2 અને x કયા ચરણમાં ત્રીજા ચરણમાં છે આ બે જ વસ્તુ આપેલી છે હવે બાકી આપણી પાસે કુલ 6 ત્રિકોણમિતીય વિધેયો છે sin cos ક્રમમાં લેવાના tan cot sec અને cosec હવે આ 6 માં આ cos તો આપણે આપેલું છે તો આ બાકીના જે 5 છે આપણે શોધવાના છે આ આપેલું છે મિત્રો બાકીના આપણે શોધવાના છે કેવી રીતે શોધવાના છે એ શોર્ટકટ રીત બતાવું છું એક સ્લોગન આપું છું આપણે જય જવાન જય કિસાન આપ્યું એવી રીતે સ્લોગન બનાવો ત્રિકોણમિતિનું ચરણ જોઈ ચિહ્ન મૂકો आकृति જોઈ વિધેય મૂકો યાદ કર લો સો ચરણ જોઈ ચિહ્ન મૂકો આકૃતિ જોઈ વિધેય મૂકો ફરી બે ચાર વખત બોલી લો યાર એમાં ક્યાં કંટાળો ચડે છે ચરણ જોઈ ચિહ્ન મૂકો આકૃતિ જોઈ વિધેય મૂલ્ય મૂકો તો પહેલા આકૃતિ દોરવી પડે તો તમારે આકૃતિમાં કાટકોણ ત્રિકોણ દોરવાનો છે આ કાટકોણ ત્રિકોણ અહીં દોરવાનો અને આ એક ખૂણાને થીટા કહી દેવાનો આ તો 90 નો હોય હવે ચરણ જોઈ ચિહ્ન મૂકો
तो आ चरण જોઈ લો અહીંયા જોઈ લેવાનું આપેલું છે ચરણ ચરણ કયું છે ત્રીજું તો ત્રીજા ચરણમાં ઓલ એસ ટી ટી આવે ત્રીજા ચરણમાં ટી આવે ટેન અને કોટ ધન બાકી બધાનું તો આ ટેન ધન અને કોટ ધન બાકી બધા ઋણ તો એનો મતલબ આ ઋણ આવશે આ ઋણ આવશે આ ઋણ આવશે ને આ ઋણ આવશે આ તો છે હવે આકૃતિ જુઓ આ આપેલું છે આને ધ્યાનથી જુઓ કોસ કોસ એટલે પાસેની અપન કર્ણ ચિહ્ન તો ઓલેસ્ટિસના નિયમ મુજબ મુકાઈ ગયા આ ચિહ્નને જોવાનું નથી હવે 1 અપન 2 તો આ પાસેની થઈ 1 કર્ણ થયો 2 તો પાયથાગોરસ પ્રમાણે 2 નો વર્ગ કેટલો 4 4 માંથી 1 નો વર્ગ બાદ કરો 4 ઓછા 1 3 3 નું વર્ગમૂળ તો આ રૂટ 3 હોય પાયથાગોરસના પ્રમેયથી તમે ન ફાવે ડાયરેક્ટ હવે તો ડાયરેક્ટ જ કરવાનું છે મોટા થઈ કે 11 નો 3 માં આવી ગયા છે પણ ડાયરેક્ટ ન ફાવે તો AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર એટલે તમારે AB શોધવાનું હોય તો AB સ્ક્વેર બરાબર AC સ્ક્વેર માઇનસ BC સ્ક્વેર AC કેટલા 2 2 નો વર્ગ 4 BC એટલે 1 1 નો એટલે આ 3 થયા એટલે AB બરાબર રૂટ 3 આવી રીતે મેં શોધ્યું છે પણ આ કઈ ગણતરી બતાવવાની નહીં હવે મોટા થઈ ગયા તમે આ બધી મૌખિક ગણતરી કરવાની છે હવે આ આંકડા ભૂલાઈ ગયા પછી ફરીથી સ્લોગન યાદ કરો મિત્રો ચરણ જોઈ ચિહ્ન મૂકો આકૃતિ જોઈ મૂલ્ય મૂકો તો ચરણ જોઈ મેં ચિહ્ન મૂકી દીધા બધાના 6 6 ના આ બે ધન બાકીના 4 ઋણ તો હવે આકૃતિ જોઈ મૂલ્ય મૂકો આકૃતિ જુઓ આ કયું છે વિધેય સાઈન તો સાઈન એટલે સામેની અપવન કર્ણ તો આ સામેની રૂટ 3 કર્ણ 2 આનું મૂલ્ય મળી ગયું આ કોસ તો આપેલું છે ટેન સામેની અપવન પાસેની એટલે રૂટ 3 અપવન 1 કોટ પાસેની અપવન સામેની એટલે 1 અપવન રૂટ 3 હવે સેક સેક એટલે કોસ એટલે પાસેની અપવન કર્ણ તો સેક એટલે કર્ણ અપવન પાસેની આ કર્ણ 2 અપવન 1 અને આ કોસેક તો સાઈન એટલે સામેની અપવન કર્ણ તો આ કોસેક એટલે કર્ણ અપવન સામેની એટલે 2 અપવન રૂટ 3 આ થયો જોઈ લો આટલી જ વાત છે ઓલ એસટીસીના નિયમનો ઉપયોગ કરી તમે આ બધા જ દાખલા ભરી શકો છો આ એક એક્ઝામ્પલ મેં તમને બતાવ્યો હવે બાકીના બધા જ દાખલા તમે ભરી શકો છો જો આ પહેલો પૂરો હવે હું ફટાફટ બતાવતો જઉં છું તમને કે આ દાખલા કેવી રીતે થાય જોજો આને સામે ધ્યાન રાખજો ફટાફટ હું કામ કેવી રીતે કરું છું આ બીજો દાખલો સાઈન એક્સ બરાબર કેટલા આપેલા છે 3/5 અને કયું ચરણ છે બીજું બીજા ચરણમાં હવે આને હું દૂર કરું છું આને હું દૂર કરું છું ચલો ફરીથી મિત્રો આપેલું છે સાઈન એટલે 3/5 આ આપેલું છે આ 5 શોધવાના છે બીજું ચરણ બીજું એટલે ઓલ એસ સાઈન અને કોસેક ધન તો આ સાઈન અને આ કોસેક આ બે ધન બાકી આ 4 ઋણ અઋણ થયા હવે સાઈન એટલે સામેની બાજુ 3 કર્ણ એટલે 5 તો આ 4 જ હોય તો હવે આ જોઈ લો કોસ પાસેની અપવન કર્ણ એટલે 4/5 થયા ટેન સામેની અપવન પાસેની એટલે 3/4 થયા હવે કોટ 4/3 થયા sec cos નું ઉલટું 5/4 થયા cosec 5/3 થયા દાખલો ધેટ્સ ઓલ બધા જ દાખલા આવા છે મિત્રો આ બીજો એક્ઝામ્પલ પૂરો થયો આમાંથી જો હજુ તમે તમે જે કોઈ એક્ઝામ્પલ ગણીને બતાવો છો અને મન લગા ચોથો એક્ઝામ્પલ છે તો sec આપેલું છે તો અહીંયા અહીંયા ચોથો એક્ઝામ્પલ છે તો એની અંદર તમે sec આપેલું છે sec કેટલા sec x કેટલા આપેલા છે 13/5 અને ચરણ કયું છે ચોથું ચરણમાં છે હવે આ બધા દૂર કરું છું આને પણ દૂર કરું છું આટલી જ વસ્તુ આપણે જોઈએ આ 6 6 માંથી આ sec એટલે આ આપેલું છે 13/5 તો આ 5 શોધવાના છે બાકીના 5 આપણે શોધવાના છે હવે
पहलू स्लोगन याद करो मित्रों, चरण जोई जे मूको। तो आपने एक काम कर दिए, पहला चरण कयो छे चौथो, चौथो એટલે ઓલ એસ ટી સી એટલે કોસ અને સેક ધન હોય તો આ સેક તો ધન છે જ, કોસ એટલે આ ધન હોય તો બાકીના બધા ઋણ જ આવે। चरण જોઈ ચિહ્ન મૂકી દીધું, હવે આકૃતિ જોઈ મૂલ્ય મૂકો। તો આ આકૃતિ, આકૃતિમાં આ આપેલું જે આધાર મૂકો કોસ એટલે પાસે જે પણ કર્ણ હતો, સેક એટલે કર્ણ પણ પાસે લીધો, આ કર્ણ થયો 13, પાસે જે પણ 5 થયો તો 5 12 13 પાયથાગોરસ ત્રિપુટ ન આવે તો હમણાં શીખવાડ્યું એ પ્રમાણે શોધી કાઢવાનું। 10માં ધોરણમાં બહુ જ દાખલા તમે આવા ગણ્યા છે। હવે આકૃતિ જોઈ મૂલ્ય મૂકો તો સાઈન સામેની અપોન કર્ણ એટલે 12 ભાગ્યા 13, આ કોસ પાસેની અપોન કર્ણ એટલે 5 ભાગ્યા 13, ટેન સામેની અપોન પાસેની એટલે 12 ભાગ્યા 5, કોટ પાસેની અપોન સામેની એટલે 5 ભાગ્યા 12, સેક તો આપેલું જ હતું કોસેક એટલે કર્ણ ભાગ્યા સામેની એટલે આ 13 ભાગ્યા સામેની એટલે 12। લેટ્સ ગો દાખલો પૂરો। તો મિત્રો આવા સરસ દાખલાઓ છે, બધા જ દાખલાઓ છે, આ બાકીના તમે આ જ પ્રમાણે દાખલા ગણી લેજો। તો એક કોઈ પણ એક વિધેયનું મૂલ્ય આપેલું હોય તો બાકીના બધા વિધેયોના મૂલ્યો તમે બહુ જ સરળતાથી આકૃતિ પરથી શોધી શકાય। માત્ર એક સ્લોગન યાદ રાખો, કયું કયું યાદ કરો, યાદ કરો, ચરણ જોઈ ચિહ્ન મૂકો, આકૃતિ જોઈ મૂલ્ય મૂકો। ધેટ્સ ઓલ, દાખલા બધા પૂરા થશે। હવે આપણે બાકીના એક્ઝામ્પલ જોઈએ। જો મિત્રો હવે 7 એક્ઝામ્પલ જોયા પછી આ 7 એક્ઝામ્પલમાં આપણે ઓલ એસ ટી સી ના નિયમનો ઉપયોગ કર્યો। એક નિયમ યાદ રહી ગયો તમને, ઓલ એસ ટી સી, અને એમાં એક વિધેયનું મૂલ્ય દ્વારા બાકીના પાંચે પાંચ ત્રિકોણમિતીય વિધેયના મૂલ્યો શોધવા હોય તો સ્લોગન આપ્યું ચરણ જોઈ ચિહ્ન મૂકો, આકૃતિ જોઈ મૂલ્ય મૂકો, એટલે એક્ઝામ્પલ ખતમ। હવે એક બીજો આજે મારે તમને ખૂબ જ અગત્યનો નિયમ સમજાવવાનો છે, જેનો ઉપયોગ કરવાનો છે આપણે। એ નિયમ છે રૂપાંતરણનો નિયમ। આ રૂપાંતરણનો નિયમ શું છે એના માટે પણ હું તમને એક સ્લોગન આપીશ, પણ એની પહેલા યુગ્મ અને અયુગ્મ વિધેયો પણ યાદ રાખી લો, યુગ્મ અને અયુગ્મ વિધેયો। હવે તમારે ખાસ યાદ રાખવાનું છે આ વિધેય ચેપ્ટરમાં તમે આ ભણી ગયા છો, યુગ્મ વિધેય કોને કહેવાય, તો આ યુગ્મ વિધેયનું સૂત્ર હતું કે જે વિધેયનું માઇનસ x આગળનું મૂલ્ય અને x આગળનું મૂલ્ય સમાન તો એને યુગ્મ કહેવાય, અને અયુગ્મ વિધેય એટલે કોઈ વિધેયનું માઇનસ x આગળનું મૂલ્ય અને x આગળના મૂલ્યની વિરોધી સંખ્યા થાય તો અયુગ્મ વિધેય કહેવાય। તો હવે આ યુગ્મ વિધેય કયા, તો આપણી પાસે 6 ત્રિકોણમિતીય વિધેયો છે। આપણે અહીંયા ત્રિકોણમિતિમાં ત્રિકોણમિતીય વિધેયોની વાત કરીએ, sin cos tan cot sec cos, તો એની અંદર એક cos અને sec આ બંને યુગ્મ વિધેયો છે મિત્રો, અને બાકી sin tan cot અને cos અને આના સિવાયના બાકીના ચારે ચાર આ વિધેયો અયુગ્મ છે, આ વિધેયો યુગ્મ વિધેય છે। શા માટે એની ડિટેલ સાબિતી તમે આની અંદર ભણી ગયા હશો, પણ અત્યારે હાલ યાદ રાખી લો, 6 ત્રિકોણમિતીય વિધેયમાં cos અને sec યુગ્મ, બાકી બધા અયુગ્મ। હવે આનો મતલબ શું થયો, તો માની લો કે આ cos વિધેય છે એનું માઇનસ થીટા આગળનું મૂલ્ય અને થીટા આગળનું મૂલ્ય સમાન થાય, પછી sec યુગ્મ વિધેય છે એટલે માઇનસ થીટા આગળનું મૂલ્ય અને થીટા આગળનું મૂલ્ય સમાન થાય, તો આ સૂત્રો આ યુગ્મ વિધેય પરથી આવે છે। આ બધા અયુગ્મ વિધેય છે એટલે આ અયુગ્મ વિધેય છે, તો સાઈનનું માઇનસ થીટા આગળનું મૂલ્ય અને થીટા આગળના મૂલ્યની વિરોધી સંખ્યા આવ થાય, તો આનો મતલબ આમાં નામાં ફરક શું, કોસમાં આ માઇનસ અંદર છે બહાર ના નીકળે, અંદર છુમંતર થઈ જાય યુગ્મનો મતલબ, અયુગ્મ એટલે માઇનસ બાર આવી જાય, જો બાર આવી તો અયુગ્મ, આ ચાર અયુગ્મ છે તો આ ચારે ચારમાં એવું થાય,
tan minus theta equal to minus tan theta, cot minus theta is equal to minus cot theta, cosec minus theta equal to minus cosec theta. आ चार सूत्रों आ अयुग्म विधेय की व्याख्या ने आधार आवताय छे. आ युग्म विधेय की व्याख्या ने आधार आवताय छे. तो युग्म अने अयुग्म माटे तमे फक्त ने फक्त आटलू याद राखो, कोस अने सेक युग्म, बाकी बधा अयुग्म लखी राखो. क्या इनवर्टेड कोमा मा कोस अने सेक युग्म, बाकी बधा अयुग्म. एनो अर्थघटन आ करजो के कोस अने सेक मा अंदर माइनस होय तो बाहर ना निकले, अंदर ने अंदर छूमंतर थी जाय. याद राखो ज्यारे साइन टेन कोट अने सेक मा अंदर माइनस होय तो बाहर आवी जाय. तो आ अयुग्म विधेयनी व्याख्या परथी आवु थाय छे. आटलू याद राखी लेजो, સ્ક્રીનશોટ લઈ લેજો, આ બધું ભૂલાઈ જાય તો. હવે રૂપાંતરણના નિયમ માટે તમને યાદ રાખો તો એક સ્લોગન જ આપી દો. લો લખી રાખો સોનેરી અક્ષરે, ચરણ જોઈ ચિનમકો, ધરી જોઈ વિધેય મૂકો. આ સ્લોગન જય જવાન જય કિસાન જેવા સૂત્ર રૂપાંતરણનો નિયમ એટલે શું, ગમે ત્યારે પૂછું તો તમારે આ સ્લોગન બોલી દેવાનો. ચરણ જોઈ ચિહ્ન મૂકો, ધરી જોઈ વિધેય મૂકો. હવે આનું ડિટેલ અર્થઘટન હું તમને સમજાવું છું. પેલા ચરણ જોતા આવડવું જોઈએ, ચિહ્ન મૂકતા આવડવું જોઈએ. આની અંદર બે વસ્તુ છે, ચરણ જોવાનું, ચિહ્ન મૂકવાનું. ધરી એટલે અક્ષ, ધરી એટલે અક્ષ, આ એક્સ અક્ષ અથવા વાય અક્ષ, ધરી જોવાની અને એને આધારે વિધેય મૂકવાનું. તો હવે જુઓ કે આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે. આ એકમ વર્તુળ અહીંયા આપણે આ રીતે દોરીએ, આ બિંદુ A અહીંથી અહીંયા માની લો કે 0 થી 1 ડિગ્રી 2 ડિગ્રી એ રીતે અહીંયા 90 ડિગ્રી આવે. 90 એટલે પાઈ બાય 2, અહીંયા 0, અહીંયા પાઈ બાય 2, અહીંથી આગળ જાઓ એટલે 180 એટલે પાઈ, અહીંયા આગળ જાઓ એટલે આ પાઈ 3π/2 આવે 270 ડિગ્રી. હમણા રેડિયન અને ડિગ્રી વચ્ચે, પણ એના જે આગળ જાઓ એટલે અહીંથી તમે ખૂણો વધારતા આ 90 થયો, આ 180 થયો, આ 270 થયો, આ 2π થયો. હજુ એના જે આગળ વધારો આ 1 2 3 4, અહીંયા આગળ આવો તો 5π/2 થયો. આ ખૂણો મોટો કરો 5π/2, અહીંયા 6π/2, અહીંયા 7π/2, અહીંયા 8π/2, અહીંયા 9π/2, અહીંયા 10π/2. ખૂણો આમ ચકડા ફરતા જાય, ખૂણો મોટો થતો જશે. હવે અહીંયા જુઓ આ 2π પ્લસ ખૂણો લો, 2π એટલે અહીંથી આટલો ખૂણો, એમાંથી વધારો એટલે પહેલું ચરણ આવે, અને π/2 માંથી ઘટાડો બાદ કરો, π/2 માંથી બાદ કરો કે 0 માં ઉમેરો અથવા 2π માં ઉમેરો તો પહેલું ચરણ આવે. હવે π/2 થી ઉમેરો એટલે યાદ રાખો π/2 પ્લસ થીટા, π/2 અહીંયા પ્લસ એટલે ઉમેરો એટલે બીજું ચરણ, આ બીજું ચરણ. ત્યાર પછી અહીંયા જો 5π/2 અહીંયા આવે એમાં તો ઉમેરો તો 5π/2 પ્લસ થીટા તો બીજું ચરણ, અહીંયા 0 પ્લસ 0 પ્લસ થીટા તો પહેલું ચરણ, યાદ કરો π/2 માઇનસ થીટા તો બીજું ચરણ, પહેલું ચરણ. તો તમારે આ ચાર શિરોબિંદુ યાદ કરવાના. અહીંયા કયા આવે, અહીંયા ટૂંકમાં તમને કહી દઉં, અહીંથી શરૂ કરો 0, અહીંયા π/2, અહીંયા π, અહીંયા 3π/2, અહીંયા 2π, એટલે આ 0, અહીંયા π, અહીંયા 2π, અહીંયા 3π, અહીંયા 4π, અહીંયા 5π, અહીંયા 6π, ચક્રા કર્યા કરો. તો અહીંયા એકી પાય આવે, અહીંયા એકી પાય કે પાય, એકી પાય એટલે બે કી પાય, 0 2 પાય 4 પાય એટલે 2k પાય, અહીંયા આવે અહીંયા એકી પાય આવે એટલે અયુગ્મ એકી પાય, અહીંયા 2k પાય. યાદ રાખો યુગ્મ અને અયુગ્મ, તો અહીંયા આવશે એકી સંખ્યા એટલે 2k+1 પાય આવે, અને અહીંયા વ્યાપક સ્વરૂપમાં લખો એટલે 4k+1 π/2 સ્વરૂપ આવે, અહીંયા 4k-1 π/2 સ્વરૂપ.
k ને મૂલ્ય મુકતા જાઓ તો બધી જ સંખ્યાઓ આમાં જ આવતી જશે. આ સમજવા માટે તમારે પેન અને ચોપડી લઈ થોડું મથવું પડશે. ચકરા ભર્યા કરો, સંખ્યાઓ ગણતા જાઓ. અહીંયા 5 by 2 એ pi, 3 pi by 2 એ 4 pi by 2, 5 pi by 2, 6 pi by 2, 7 pi by 2, 8 pi by 2, 9 pi by 2. આ ઋણ દિશામાં તો એ માઇનસ પાઈ બાય 2 માઇનસ પાઈ એટલે માઇનસ પાઈ એટલે માઇનસ 2 પાઈ બાય 2 માઇનસ 3 પાઈ બાય 2 માઇનસ 4 પાઈ બાય 2 માઇનસ આમ કરો એટલે માઇનસ આમ કરો તો ધન અને ધન દિશા કહેવાય અને ઋણ દિશા તો જો અહીંથી આમ જાવ તો પહેલું ચરણ અહીંથી પાછા વળો તો પહેલું ચરણ અહીંથી આમ જાવ તો બીજું અહીંથી આમ જાવ તો બીજું અહીંથી વધારો ઉમેરો તો ત્રીજું અહીંથી બાદ કરો તો ત્રીજું અહીંથી ઉમેરો તો ચોથું અહીંથી બાદ કરો તો ત્રીજું તો ચરણ જોવાનું આ રીતે પેલા ચાર માંથી કોઈ પણ એક શિરો બિંદુ પર આવી જવાનું એમાં ઉમેરો તો આગળ વધવાનું બાદ કરો જે ચરણ આવતું એ ચરણ ચરણ જોઈ ચિહ્ન મૂકો ચિહ્ન કેવી રીતે મૂકવાનું ઓલ એસ ટી સી ના નિયમ મુજબ મૂકવાનું ક્લિયર ચરણ જોઈ ચિહ્ન મૂકો પેલા ચરણ જોવાનું ચિહ્ન મૂકો હવે ધરી એટલે અક્ષ જોવાની હવે તમે અહીંયા છો અહીંયા છો અહીંયા છો પહેલા છો જો અહીંયા અહીંયા હોય તો તમે આડી ધરી એટલે એક્સ અક્ષ ઉપર છો જો અહીંયા અહીંયા હો તો તમે y અક્ષ ઉપર છો એટલે ધરી જોવાની આડી કે ઊભી જો x અક્ષ ઉપર હોય તો જે વિધેય હોય એ બદલાય નહીં યાદ રાખો x અક્ષ ઉપર હોય એટલે કે આડી ધરી ઉપર હોય તો વિધેય બદલવું નહીં જે હોય એનું એ મૂકી દેવાનું અને જો y અક્ષ ઉપર હોય તો વિધેય બદલવાનું એના કોટી વિધેયમાં રૂપાંતર કરવાનું જો આ ઊભી ધરી ઉપર હોય તો કોટી વિધેય એટલે તમને ખબર છે કે સાઈન નું કોસ કોસ હોય તો સાઈન કરવું સાઈન હોય તો કોસ કરવું ટેન હોય તો કોટ કરવું અને કોટ હોય તો ટેન કરવું સેક હોય તો કોસેક કરવું અને કોસેક હોય તો સેક કરવું તો વિધેય આ રીતે મુકાય હવે તમારે યાદ રાખવાનું છે માત્ર આટલું બાકી થોડી પ્રેક્ટિસ કરી અને ચરણ કેવી રીતે જવાનું અને ચિહ્ન કેવી રીતે મૂકવાનું ચરણ જોઈ તમે અત્યારે આટલું યાદ રાખી લો ને કઈ મગજમારી કરવા કરતા ચરણ જોઈ ચિહ્ન મૂકો ધરી જોઈ વિધેય મૂકો હવે હું એનો ઉપયોગ કેવી રીતે થાય આનું મૂલ્ય તમને શોધી બતાવું છું જો આ જે છે ને sin 5 pi / 6 તો sin 5 pi / 6 હવે આ sin 5 pi / 6 એટલે આ કેટલા થયા 5 pi / 6 થોડુંક ડિટેલ સાદું રાખો છેદમાં 6 છે તો આ 6 ઓછા 1 5 થઈ ગયા આ 5 ને 6 ઓછા 1 લખ્યા તો 6 ભાગ્યા 6 એટલે pi minus pi / 6 હવે આના ઉપરથી આટલું ડાયરેક્ટ લખતા તમને આવડવું જોઈએ એટલે pi minus pi / 6 આનો લસાઅ લો તો 6 ઓછા 1 5 pi / 6 થયું હવે આવો આવે એટલે અહીંયા તમારે પાઈ માઇનસ પાઈ બાય 6 ચરણ જોઈ ચિહ્ન મૂકો અહીંયા રૂપાંતરણનો નિયમ મૂકવાનો તો પહેલા પાઈ ઉપર પહોંચી જાઓ ચલો આ પાઈ છે પાઈ ઉપર પહોંચી જાઓ 0 થી પાઈ અહીંયા પહોંચી ગયા પછી પાઈ માઇનસ એટલે બાદ કરવાનું તો ઋણ દિશામાં જવાનું પ્લસ હોય તો ધન દિશામાં જવાનું આને ધન દિશા કહેવાય અને આને ઋણ દિશા કહેવાય આમ કરો તો ઋણ દિશા આમ ફરો તો ધન દિશા તો યાદ રાખજો ધન દિશા અને ઋણ દિશા તો પાઈ આગળ પહોંચી જવાનું અહીંયા પહોંચી ગયા એમાંથી બાદ કર્યા એટલે બીજું ચરણ તો ચરણ જોઈ લીધું આનું બીજું ચરણ થાય તો ચરણ જોઈ ચિહ્ન મૂકો ચરણ કયું હતું બીજું ચિહ્ન મૂકો તો બીજા ચરણમાં ઓલ એસ એસ આવે એટલે આ સાઈન છે તો બીજા ચરણમાં સાઈન ધન તો ચરણ જોઈ ચિહ્ન મૂક્યું ચલો ચરણ જોઈ ચિહ્ન મૂકાય રાઈટ હવે ધરી જુઓ તો તમે ક્યાં હતા અહીંયા તમે અહીંયા હતા તો આ કઈ ધરી ઉપર કહેવાય આડી ધરી ઉપર તો વિધેય બદલાય નહીં આ સાઈન નું સાઈન આ આ ધરી જોઈ વિધેય મૂકો તો વિધેય એનું એ આ જે ખૂણો હોય એ એનો એ થાય પાઈ / 6 એટલે 30 ડિગ્રી સાઈન 30 એટલે 1/2 તો આનું મૂલ્ય મળ્યું 1/2 યાદ રાખો હવે તમને હજુ બીજું એક વધુ ઉદાહરણ આપું આનું મૂલ્ય આપું છું કોસેક
तो आप पण શીખવાડું છું જો બીજું cosec કેટલા છે 7 pi by 6 તો આને કેમ લખાય હવે ડાયરેક્ટ જો 7 એટલે 6 વત્તા 1 એટલે pi વત્તા pi by 6 થશે મોટે ડાયરેક્ટ હવે તમારે પ્રેક્ટિસ કરવાની છે pi 6 એકા 6 6 ને 7 7 pi by 6 થઈ ગયું લસાઅ તો હવે અહીંયા રૂપાંતરણનો નિયમ મૂકવાનો ચરણ જોઈ ચિહ્ન મૂકો તો ચરણ જો તો પહેલા અહીંયા પહોંચી જાવ pi આગળ તો આ એક વર્તુળ છે અહીંયા pi આગળ તમે પહોંચી ગયા છો એમાં ઉમેરો એટલે ધન દિશામાં જવાનું તો ત્રીજું ચરણ તો ચરણ જોઈ ગયું ત્રીજું થયું તો ત્રીજા ચરણમાં cosec ઋણ હોય તો માઈનસ ચરણ જોઈ ચિહ્ન મૂકો ત્રીજું ચરણ જો tan ને કોટા ધન હોય all as t tan ને કોટા ધન હોય બાકી બધા ઋણ હોય એટલે આ ઋણ થયું ચરણ જોઈ ચિહ્ન મૂકી દીધો હવે ધરી જો તો ધરી ક્યાં હતા તમે અહીંયા હતા આડી ધરી છે એટલે વિધેય ના બદલાય તો વિધેય એનું એ જ આવે અને ખૂણો જે હોય એનું એ જ આવે તો આના બરાબર આ થયું હવે π/6 એટલે 30 cosec 30 એટલે 1/sin 30 sin 30 એટલે 1 આપ 1 ના છેદમાં 1 આપ એટલે 2 એટલે આનું મૂલ્ય થયું માઈનસ 2 એટલે આ cosec 7 π/6 નું મૂલ્ય માઈનસ 2 મળ્યું આ sin pi by 5 pi by 6 નું મૂલ્ય આટલું હતું તો મે આનું મૂલ્ય સરળતા શીખવાડ્યું હવે આનું મૂલ્ય પણ શીખવાડું તમને જુઓ આ છે sin 3 pi by 4 તો sin આ 3 એટલે 4 ઓછા 1 એટલે pi minus pi by 4 લસા લેશો એટલે 3 pi by 4 આવશે ચલો હવે અહીંયા પહોંચી જાઓ અહીંયા pi આગળ તો અહીંયા પહોંચી ગયા તમે એમાંથી માઈનસ એટલે બાદ કરો એટલે બીજું ચરણ આવે તો બીજું ચરણ તો આમ આમાંથી બે ચરણ જોઈ લીધું ચરણ બીજું આવ્યું તો બીજા ચરણમાં ઓલ એસ સાઈન ધન હોય ચરણ જોયું તો વિધેય મૂકો ચરણ જોઈ ચિહ્ન મૂકો તો ચરણ જોયું સાઈન નું ધન જ હોય બીજા ચરણમાં તો ચરણ જોઈ ચિહ્ન મૂકી દીધું આ વિધેય નું ચિહ્ન જોવાનું મિત્રો ચરણ જોઈ ચિહ્ન મૂક્યું આટલું કામ થઈ ગયું હવે ધરી જોઈ વિધેય મૂકો આની ધરી ધરી એટલે અક્ષ અક્ષ તો તમે ક્યાં હોવા છો અહીંયા તો આડી ધરી છે વિધેય ના બદલાય આનું આ જ આવે એટલે sin નું sin અને જે ખૂણો હોય એ મૂકી દેવાનો sin π/4 એટલે 1/√2 તો આમ sin 3π/4 નું મૂલ્ય 1/√2 મળ્યું તો હવે આ રૂપાંતરણનો નિયમ તમને ટૂંકમાં સમજાવ્યો હજુ ના સમજાય તો રૂબરૂ બેસજો મારી પાસે ડિટેલ આકૃતિ સાથે બતાવી દઈશ તો તમારે યાદ રાખવાનું માત્ર આ સ્લોગન ચરણ જોઈ ચિહ્ન મૂકો ધરી જોઈ વિધેય મૂકો જો પહેલા પાંચ ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યો શોધવામાં મેં સ્લોગન આપ્યું હતું ચરણ જોઈ ચિહ્ન મૂકો આકૃતિ જોઈ મૂલ્ય મૂકો જ્યારે અહીંયા ચરણ જોઈ ચિહ્ન મૂકો ધરી જોઈ વિધેય મૂકો તો હવે આનો ઉપયોગ કરીને આપણે આ એક્ઝામ્પલ ગણવાના છે અને આ એક્ઝામ્પલમાં જે અલગ હતું એ આટલું જ હતું બાકી બધા 10 માં ના જ દાખલાઓ છે મિત્રો એટલે હવે હું 1 બાય 1 અહીંયા દાખલાઓ તમને સમજાવતો જઉં છું આઠમો એક્ઝામ્પલ સાબિત કરવાના છે એટલે LHS એટલે 3 sin pi by 6 into sec pi by 3 minus 4 sin 5 pi by 6 એટલે આ રીતે લખાય pi minus pi by 6 into cot pi by 4 આમે LHS લીધી હવે અહીંયા હું આ 3 ના 3 sin pi by 6 એટલે 1 half sin 30 sec pi by 6 pi by 3 pi એટલે 180 ભાગ્યા 3 60 sec 60 એટલે 1 ના છેદમાં cos 60 1 ના છેદમાં cos 60 એટલે sin 30 નું મૂલ્ય 1 half તો 1 half નું મૂલ્ય 2 આવે minus 4 into આ મૂલ્ય જો આપણે શોધ્યું pi minus sin pi by 6 થશે આમાં મે ચરણ જોઈ ચિહ્ન મૂકો આ pi minus એટલે બીજું ચરણ બીજા ચરણમાં sin ધન એટલે ધન sin નું sin pi by 6 અને cot pi by 4 નું મૂલ્ય 1 equal to આ 2 2 ગયા એટલે 3 minus 4 ગુણ્યા
sin 5 by 6 sin 30 1 half થશે એટલે 3 ઓછા 2 equal to 1 equal to RHS તો મૂલ્ય મિત્રો આ 1 મૂલ્ય મળ્યું પહેલો એક્ઝામ્પલ ખતમ જો હવે એ જ રીતે હું અહીંયા બીજો એક્ઝામ્પલ ગણી રહ્યો છું જરા ધ્યાનથી જોજો બીજા એક્ઝામ્પલ માં હું હવે LHS લઉં છું એના પછીનો નવમો દાખલો નવમો sin² pi/6 છે પછી ગયો છે પ્લસ cos² pi/3 tan² pi/4 હવે pi/6 એટલે 30 ડિગ્રી sin 30 એટલે 1 half એનો વર્ગ વત્તા cos pi/3 એટલે cos 60 ડિગ્રી cos sin એટલે sin 30 એટલે આ પણ 1 half અને tan pi/4 એટલે 45 tan 45 એટલે 1 એનો વર્ગ એટલે 1/4 1/4 -1 આ બેનો સરવાળો 1 half -1 એટલે -1 half આ RHS જવાબ આવી ગયો મિત્રો જોઈ લો આ બીજો એક્ઝામ્પલ ખતમ ઇક્વલ ટુ RHS હવે ત્રીજો એક્ઝામ્પલ જુઓ એના પછીનો આને હું દૂર કરું છું સ્ક્રીનશોટ લેતા જજો ન લખી શકો જોડે તો હવે આ 10મો એક્ઝામ્પલ 2 sin² pi/6 plus cosec² છે ને 7 pi/6 એટલે શું થયું 7 એટલે pi plus pi/6 into cos² pi/3 equal to આપણે 3/2 સાબિત કરવા છે આ બે sin pi/6 એટલે sin 30 એનું મૂલ્ય 1 half 1 half નો વર્ગ વત્તા આ ચરણ જોઈ ચિહ્ન મૂકો pi plus ત્રીજા ચરણમાં માઈનસ આવે પણ આ વર્ગ છે એટલે આકારનો વર્ગ થવાનો અને આ માઈનસ આડી ધરી એટલે વિધેય ના બદલાય ચરણ જોઈ ચિહ્ન મૂક્યો ધરી જોઈ વિધેય મૂકું છું pi/6 ગુણ્યા cos pi/3 એટલે cos sin cos sin એટલે sin 30 નું મૂલ્ય 1 half થાય 1 half નો વર્ગ એટલે આ થયું 1 half નો વર્ગ 2/4 એટલે આ 1 half થયું આ માઈનસ નો વર્ગ એટલે આ પ્લસ થઈ જવાનું cosec 30 એટલે sin 30 નું ઉલટું 1 half નું ઉલટું એટલે 2 થાય એટલે આ 2 નો વર્ગ ગુણ્યા 1 / 2 નો વર્ગ આ 2 ઉડી ગયા તો 1 half plus 1 એટલે 3/2 equal to RHS જો મિત્રો આ equal to RHS આ 10મો એક્ઝામ્પલ કમ્પ્લીટ એક એક મિનિટના દાખલાઓ છે બધા ખાલી મૂલ્ય મૂકવાના છે સાદું રૂપ જ આપવાનું છે એટલે આ એક્ઝામ્પલ આપણે જોયો હવે એના પછીનો એક્ઝામ્પલ જરા ધ્યાનથી જોઈ લો 11મો આ 11મો એક્ઝામ્પલ જુઓ cot square pi/6 પછી પ્લસ cosec square pi/6 cosec square pi pi/6 એટલે pi minus pi/6 થયું અહીંયા પ્લસ 3 tan square pi/6 હવે આનું સાદુરૂપ cot pi/6 એટલે cot 30 થયું cot 30 યાદ રાખો એટલે cot 30 એટલે sin 30 ભાગ્યા cos 30 આવ થયું ટોટલ એટલે 1 / √3 થયું 1 / √3 નો વર્ગ પ્લસ હવે આ વર્ગ છે એટલે આ વર્ગ મેં અહીં લઈ લીધો pi માઈનસ એટલે બીજું ચરણ બીજા ચરણમાં cosec ઘન એટલે આ cosec pi/6 પ્લસ 3 આ tan pi/6 છે આમાં ગડબડ કરી આ બરાબર આનું મૂલ્ય √3 આવે કારણ કે cos / sin આવે અને cos pi/6 એટલે √3/2 / 1 half આવે એટલે √3 થાય યાદ રાખો આ થશે 1 / √3 એનો વર્ગ
તમે π/6 એટલે 30 ડિગ્રી tan 30 એટલે √3 તમે 10 માં ધોરણમાં ઉકેલ અંતર ઊંચાઈના ઘણા બધા દાખલામાં ગણી ચૂક્યા છો √3 નો વર્ગ 3 વત્તા cos 30 એટલે sin 30 નો ઉલટો એટલે 2 એનો વર્ગ અને 3 ગુણ્યા 1/3 આ 3 3 ગયા એટલે અનુસાદ રૂપ 1 અનુસાદ રૂપ 4 3 4 અને 3 7 અને અહીંયા સ્ક્વેર છે આઉટકમ થયો જોઈ લો સાદુ 6 સાબિત કરવાના છે તો આઉટકમ દેવ ક્યાં ભૂલ પડી ચેક કરો જો મિત્રો આપણે આમાં સાબિત કરવાના કેટલા છે 6 તો 6 ને પણ આમાં તો 4 3 7 8 આવે છે એટલે આનો જવાબ આવશે 8 એમાં કઈ રકમમાં ગડબડ છે હવે 6 સાબિત કરવાનું હોય તો અહીંયા રકમમાં ભૂલ હશે મિત્રો આ સ્વાધ્યાય 3.3 નો ત્રીજો દાખલો છે જરા રકમ ચેક કરી લેજો અહીંયા માઈનસ હોવું જોઈએ જો અહીંયા માઈનસ હોય તો આ કાઢે અહીંયા માઈનસ કરો અહીંયા માઈનસ કરો અહીંયા માઈનસ કરો એટલે આ માઈનસ આવશે તો 4 ને 3 7 માંથી 1 જાય તો જ અહીંયા 6 આવે એટલે અહીંયા માઈનસ હોવું જોઈએ ટેક્સ્ટ બુક માં ચેક કરી લેજો જો પ્લસ હોય તો જવાબ અહીંયા 8 આવવો જોઈએ તો યાદ રાખજો અહીંયા પ્લસ હશે તો જવાબ 8 હશે માઈનસ હશે તો જવાબ 6 હશે ચેક કરી લેજો તમારું હોમવર્ક આ ચેક કરવા માટે હવે એના પછીનો એક્ઝામ્પલ હું 12મો એક્ઝામ્પલ તમને બતાવી રહ્યો છું તો એક્ઝામ્પલ નંબર 12 જો કેટલા છે 2 sin સ્ક્વેર 3 pi by 4 તો આ sin 3 pi by 4 મેં હમણાં તમને મૂલ્ય બતાવી દીધું તો અહીંયા શું થશે pi minus pi by 4 plus 2 cos square pi by 4 plus 2 sec square pi by 3 હવે આ બે એમને આ પાઈ માઈનસ એટલે બીજું ચરણ ચરણ જો ચિહ્ન મૂકો એટલે ધન આવશે વિધેય એનું આવશે sin પાઈ બાય 4 એનો વર્ગ વત્તા 2 cos પાઈ બાય 4 એટલે 1/√2 એનો વર્ગ sec પાઈ બાય 3 એટલે 1/cos પાઈ બાય પાઈ બાય 3 એટલે કેટલા 60 ડિગ્રી તો cos 60 એટલે sin 30 1/√2 થાય તો આ 2 નો વર્ગ 2 થશે મૂલ્ય મિત્રો તમને 10મા ધોરણમાં યાદ છે મૂલ્ય મોઢે કરવાના છે હવે 10મા ધોરણની જેમ કોષ્ટક બનાવવાનું નથી મોઢે જ યાદ રાખી લેવાના છે હવે આની કિંમત મૂકો sin π/4 એટલે 1/√2 નો વર્ગ એટલે 2 ગુણ્યા અહીંયા 1/2 પ્લસ 2 ગુણ્યા 4 આ 1/2 2 ગયા એટલે 1 અહીંયા 1 4 2 8 8 ને 2 10 ઇક્વલ ટુ RHS તો આમ આ 12મો એક્ઝામ્પલ ઇક્વલ ટુ 10 આપણે સાબિત કર્યો બધા એક્ઝામ્પલ બહુ જ સરળ એક્ઝામ્પલ છે હજુ આ એક્સરસાઇઝમાં આપણે 12 થી 13 થી શરૂ કરી 21 સુધીના એક્ઝામ્પલ આપણે ગણવાના છે પણ આવતા લેક્ચરમાં આપણે 13 થી 21 સુધીના દાખલા બહુ જ મજાના દાખલાઓ છે પણ આજ રૂપાંતરણના નિયમનો ઉપયોગ કરીને જ હવે દાખલા ગણવાના છે એટલે આવતા પીરિયડમાં આવો ત્યાં પહેલા રૂપાંતરણનો નિયમ યાદ રાખવાનો ચલો હું યાદ જ કરાવી દઉં શું સ્લોગન આપ્યું હતું રૂપાંતરણના નિયમનું સ્લોગન શું હતું યાદ કરો ચરણ જોઈ ચિહ્ન મૂકો ધરી જોઈ વિધેય મૂકો હવે તમને આવડવું શું જોઈએ ચરણ જોતા આવડવું જોઈએ ચરણ જોઈ પોલેસ્ટિસિના નિયમ મુજબ ચિહ્ન મૂકવાનું ચરણ જોઈ ચિહ્ન મૂકવાનું પછી ધરી જવાની આડી હોય તો વિધેય એનું એ આવે અને ઊભી હોય તો વિધેય બદલી નાખવાનું સાઈન હોય તો કોસ કોસ હોય તો સાઈન ટેન હોય તો કોટ કોટ હોય તો ટેન અને સેક હોય તો કોસેક કોસેક હોય તો સેક કરી દેવાનું બાકી કઈ નવું છે જ નહીં તો માત્ર રૂપાંતરણના નિયમનો ઉપયોગ કરતા આવડી જાય એની પ્રેક્ટિસ થઈ જાય તો મોટા ભાગના તમારા બધા જ પ્રોબ્લેમ ત્રિકોણમિતિના સોલ્વ થઈ જાય તો યાદ રાખો મિત્રો
રૂપાંતરણનો નિયમ આજે જોયા, હજુ આવતા પીરિયડમાં આ રૂપાંતરણના નિયમની જ આપણે પ્રેક્ટિસ કરવાની છે. વધારાની પ્રેક્ટિસ વર્કમાં ખૂબ જ ઘણા દાખલાઓ આપેલા છે, તમે જાતે ગણી શકો છો. જે એક્ઝામ્પલ બહારનો કોઈ પણ એક્ઝામ્પલ હોય જ્યાં મુશ્કેલી પડે તમે મને કોન્ટેક કરી શકો છો, એક્ઝામ્પલ હું તમને આખો સમજાવી દઈશ બહુ ગણતરી સાથે, એટલે ચિંતા ન કરશો. પણ રેફરન્સ બુક લઈને, પ્રેક્ટિસ વર્ક બુક લઈને ગણવા બેસી જજો, સમય ના બગાડતા, એટલે તો જ તમને આ વધુ અને જેટલું વધારે ગણશો ને વધારે બોલવું પડશે એટલી ભૂલ સુધરશે અને તમારા ડાઉટ ક્લિયર થશે. તો યાદ રાખો, મનો મહેનત કરવા. હવે આ બે બીજા લેક્ચર પછી ત્રીજા લેક્ચરમાં જ આપણે રૂપાંતરણના નિયમની જ પ્રેક્ટિસ કરવાની છે. તો હવે આપણે મળીશું ત્રીજા લેક્ચર.